મારું 500 પાટણ હા. મારી વાતો ની ઓર રાખો મને મને બોલજે વરાગ્ય પાછો હું કાતા મન તોડાવરાવો મારું હું કોમ છે તમાર મુ જો જાતો હોય બાકી હળકવા જ જાતો તમાર હું કોમ છે મારે બજાર જાવું બજાર જો છે કુવા ઘણી વાર આઈ જજો કા તમ હું કોમ છે એક સરપ્રાઈઝ આલબી હાની સરપ્રાઈઝ હાલ ના કહું તમારે મારા ઘેર આબુ પડે ના માટે ઓહો તમારી સરપ્રાઈઝ વાફળવા તમારે ઘેર આવવું પડે ઓવા અલે એવા તો નવરા સબ તમારે ઘેર આઈને બેહી રહેવું કો આઈડિયા પણ તમ મારા ઘેર આવતો કોટા વાગી તને ભાઈ અમી કોમ વાળા મોણો હો અમી તમાર કોઈ નવરી બજાર નહીં તમાર તો તો આઈને બેહી રહીએ અને હું તો હું ગોમ મય કોઈ તમારી વાત વાપડીને તમારે ઘેર આઈને બેહવા તૈયાર નહીં આઈડિયા એ કોક વસ્તુ લાયા છે તારા તને કેતા છે મારા ઘેર આવવાનું એમ નેમ તો કેતા નહીં હોય હું હીરા મોતી લાયા છે કો જે લાયા બરાબર છે વસ્તુ આમાં ઓ ઓમો તું જા બતાવજો હાલ નહીં બતાવવાની તું મારા ઘેર આય પછી તને બતાવું તું નહીં તમે આ એ તમે કોઈ નહીં આવ નહીં આવી ના હું તો કોઈ નહીં આવ વસ્તુ બતાવી તું આય બતાવો બાકી તમારા ઘેર કોઈ આબા તૈયાર નહીં બકા રસ્તામાં મેળ ના આવ વસ્તુ જોવું હોય તો ઘેર આવવું પડે હો ભાઈ એવા કોઈ નવરા નહીં તમારે ઘેર આવીને બેહી ને તમારી વસ્તુ જોઈએ તમારી વાતમાં કોઈ સાર હોતો નહીં તમારા ઘેર આવીએ લે કોળિયા ફાળ એક તો મુહૂર્તમાં તું ચોઈ બેટણો મને હું બેટણો નહીં તમે મને હું અમે બોલાયો ખબર ના હોય કહું તને ખાલી ખોટો બોલાયો હું એ આ એક નહીં આવી નહીં આવું હજુ કહું વસ્તુ બતાવી તોય બતાવી દે નહીં બતાવી જતો રે જા કચો વાદો નહીં તને ઘેર તો તારો ભાઈ નહીં આવે કોઈ રોડે થોડો કોમ છે રોડે જવું એવું ઓ કેટલી વાર માં પાછા આવશો તમારે નવરા નહીં તમે તમારા ઘેર આવીએ તમારા જે બતાવો એ મને બતાવો હડો ના 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 ઓય મેળ આવે તમારા ઘેર આવવું પડે પણ તમારે જે બતાવો ને એ મને બતાવો હું વાંધો હો ના તમારે જોવું હોય ને તો કલાક ચીડી મારા ઘેર આવી જો બા અમે એવા તો હાવ નવરા નહીં તમે તમારા ઘેર આવીને બેસી રહીએ જોવા માટે થઈ એટલે નહીં આવો ના નહીં આવે રીચમ તમારે બતાવ તો બતાવો ના કોઈ કોઈ તો મેળ નહીં આવો હો ભાઈ તો પછી ક્યારે કોઈ નહીં આવો બા હો આ તો કહો વાતો ને તમે જઈ શકો હો હા મેં તો હે ને હા અલ્યા તારી હું વસ્તુ લાયો હું ગોમ વાળા ને સરપ્રાઈઝ આલવી છે પણ ગોમ વાળો એ કેમ કેતો નહીં કે હો અમે તમારા ઘેર આવશું બધે બધા ના પાડી રહ્યા હે આ નેની સરપ્રાઈઝ પડશે ના હોય ને તો મોટું એવું કોક કરવું પડશે મારે તો બધા દોડી દોડી મારા ઘેર આવી ને એવું કોમ કરવું પડશે મારે શું કરું હા આ કોમ કરવા દે
એટલે બધા દોડી દોડી અને મારા ઘેર આવી, મારા ઘેર આ ચીડી, હું એને સરપ્રાઈઝ બતાવી દઉં. જવા દે ઘેર. ગુરુવારે સવારે 8 વાગે તૈયાર થઈ અને ચોક માં. સારું સારું, કશો વાંધો નહીં, આવી જાઓ. અમે તો ઓવા જો આ તમે રસ્તામાં તચી જાય એટલે હું તમને કહી દીધું, બાકી તમારા ઘેર ધક્કો ખાઈને હું આવ્યો. હવે ફેર ઘેર તમારા કહેવા નહીં આવું. કશો વાંધો નહીં, આ કીધું એટલે આવી ગયું. પણ હું કહું, હા આપણે બે જણા જવાનું છે, બીજું કોઈ આવવાનું છે? ના ના, બીજા ઘણા આવવાના છે ને યાર. પેલા બા આવવા નહીં? એ તો આવશે જ કે યાર, એ આપણા મહેલાના નહીં. તો આપણા મેળ નહીં આવે. ચમ તમને ખબર તો છે એ ચેવા છે યાર. આપડે એના જોડે બેઠા હોય તો આપડે આબરું જાય. હવે ઈવન થી તમે થોડા શેટા બેજો, બીજું હું. પણ ઈવન વગર તો 12મામ યાર હારું ના લાગે. ગમે એવા તો એ આપણા વાહના કંઠાળ કહેવાય. કશો હતો નહીં, આવી જાઉં તાણી હેડો. હા તમારે ના બોલવું હોય તો ના બોલતા, પણ એ તો આવશે યાર. ઈવન વગર ના મજા આવો પછી. હાલ ગુરુવારે જવાનું હે? ઓવા હો, એ હારું આવી જાય. હો આવી જજો, પણ હો 8 વાગે. એ હા એ હા. તારી મજા પડી ગઈ. હવે શાંતિ ગયડા ના નોમ ની મારો ઓળશો રોજ રાત પડે. મારા ઘર નું બાયણું ખખડાવતો લેહરજો જેઠાલાલ હોય જવું છે, હોય જવું છે. અને એની વાતમાં આવીને આપણે એકણ જઈએ તો કશું કોઈ ના હોય, ખાલી રજનું ગજ જ હોય. હવે એના નોમની શાંતિ થઈ ગઈ. સારું કર્યું મરી ગયો તે. ચાણી મરી ગયા માર કાકો? હવારે વહેલા મરી ગયા. હવારે વહેલા? ઓ તો જેમ હવે જોણ કરવા આવ્યો તું લે યાર. હું કોઈ કરતા હાજા થાય પણ કોઈ હાજા જ ના થાય. ડોક્ટર છૂટી પડ્યો કે તાર કાકો જતા રહે. આવી મરી ગયા ને એટલે મરી ગયા નહી. ખુશી ના સમાચાર આલો. આની ખુશી હે ભાઈ? એ આની ખુશી હે તે બા નહી, એ મરી ગયા. હવે આપણે ઈવન ને બાળવા માટે લાકડે જવાનું છે. લે હડો જલ્દી. ભલા મોણા ઈવન છોકરો ભોઈ યાર, હું બોલી નું ફોન છે તમને? ભલા મોણા પણ આપણે શાંતિ થઈ ગઈ એટલે પછી ખુશી તો થવું જ પડે કે. લે એ આ દુઃખ શું કહેવાય યાર, ખબર પડક નહીં પડતી યાર. તમે કેમ સમજતા નહીં યાર, રોજ રાત પડે ને આપણા ઘેર આવી જતા ને આપણા ઘરના દરવાજા ખખડાવતા અને પછી આપણાને ઈવનની વાતમાં લાવી અને જો તો લઈ જતા નીકળ જઈને રજનું ગજ કરતા, એ વાતે તો હવે શાંતિ થઈ ગઈ કે. જેઠલાલ મજાક તો કરતા નહીં તમે? મજાક નહીં કરતો, આ ઈવનનો છોકરો બોલાવવા આવ્યો છે. જો એ હો ઠીટુ લેતા કાકા માર કાકો પહેલા નું દુખ હતું ને એટલે અત્યારે દુખ એરી ઉપર જ મરી ગયા. લે હાજા હા મટન પગ રોગ હતો પેલા, તે આપણને જોણ નથી કરી. ખાલી એ બે બાપ બેટો બે જણા જોણતા હતા, નિવન જોડે વાત રાખી હતી, તે હવે મરી ગયા.
ડેન માં જવાનું ચોકન ડેન માં હતા રે અલ્યા આ ભૂલ્યો નહી હા કાકો મરી ગયા હું વાત કરો જેઠાલાલ હવારે તો હું લોકાચાર જવાનું કઈ ના આવ્યું યાર હાજા હમ હતા અલે હાજા હમ હતા પણ ઈવન પહેલાથી કોઈક રોગ થયેલો હશે પણ એ બાપ બેટા બે જણાએ આપણા ગામ વાળાને કોઈને જોણ થવા દીધી નહીં અને પછી અરે અતારે મરી ગયા એ રોગમાં હું વાત કરો સાચું કહે લે ભૂલ્યા અરે ઓ સાચી વાત છે ઉપાધિ કરી અલે ઉપાધિ કોઈ નહીં કરી ઈવન આ નોમની શાંતિ થઈ ગઈ હેડો એ જેઠાલાલ કુકના મર્યા ચેડે આવું ના કહેવાય યાર ગમે એવા તો આપણા ગામના કંધાળ હતા યાર માથું કહેવાય મોપ કહેવાય મોપ અલ્યા ભાઈ મોભી વાત સાચી પણ મોભી જેવું ઈવને રાશિયું નહીં કોઈ બરાબર મારા ઓલે એટલે મારા ઈવને મોભી ગણાય જ નહીં તેમ કહેરા રજનું ગજ કરતા ફર્યા અને હું તો મર્યા એનું હાટું નહીં એ તો જીવતા હતા તો હું તો ઈવને મૂઢે સંભળાવતો ભાઈ હું તો કેમ વિવાદ તો ઈવને આથી જી જેઠાલાલ મૂઢે મૂઠ કઈ એ બરોબર મર્યા જીડી કોઈની વાતો ના કરી યાર મર્યા ચેડે કોઈની ખોદડી ના કરાય યાર ગમે હોય તો આપણા ગામના મોપ હતા મોપ ભાઈ જો આપણે શાંતિ થઈ ગઈ છે ઈવાના નોમની એટલે હું તો ચોખે ચોખ્ખું કહું કે આપણે શાંતિ છે બરાબર હેડો હવે આપણા ઈવાને બાળવા માટે જવું પડશે એટલે હેડો જલ્દી જેઠાલાલ અજ થઈ ગઈ ભાઈ હો ભાઈ આવું ના કરે તાણી ભાઈ ધ્યાન માં તો જવું જ પડે ને હવે ગમે એવા તો આપણા વાહના મોણો મોભી મરી ગયા એટલે જવું પડે એટલે ભાઈ જવું તો પડે જ ને પણ તમે આવ બોલે ને યાર મને નહીં ગમતું લે હાડો પેલા ઈવાના ઘેર હેડો જે હોય તો ભાઈ કેવું પડે લે હાડો ચાદર તો આગી કરો ઈવાનું મોઢું તો જોઈએ એ વાત સાચી હે મરેલા માણસ નું મોઢું છેલ્લે છેલ્લે જોઈ લી ના ના પણ લાશ ને ના હડતા ડોક્ટરે ના પાડી હે કે લાશ ને રોગ છે એટલે કે હડતા નહીં કોઈ કોઈ ભેડા કરવાનું નહીં આપડે 5-6 જણા ભેડા થાય ને આપડે ના લાશ ના બાળી દઈએ પણ હગુ વાળું તો બોલાવવું પડે ના બોલાવવું પડે યાર હગા વાળા ને કોઈ જોણ હાલ નહીં કરવાની એ બધું બેહણા દાડે જોણ કરશું આપડે આગળ રહો
તમારો છોકરો કે મારા કાકો મરી ગયા ને યાર? એ મરી નહી ગયા, એ તમને બધાને ઓય લાવવા માટે થઈને નાટક કરી. તમે નાટક કરી એટલે મારામાં કોઈ નવું દેખાય? કશું કોઈ નવું દેખાતું નહી, જેવા સો એવા ને એવા હો. એ દેખાતું છે એ કઈડા, એ બધી વાત સાઈડ માં મૂક. પણ આ બધું હું કરવા નાટક કરી તું લે, એ ખાલી ખોટો. આ બધું ચમ નાટક કરી? હે, પાપડું છે તમાર પાપડા તા? બોલા, એ બોલા, બોલા, એ બોલ્યા. હું સા કાકા હું તો આમ તો ટાટ ઓછો ખોલ. હું સા, હું શકો, હું કેવો લાગુ? ચમ તમે કેવા લાગો? હતા નેવા નેવા લાગો. એટલે મારામાં તને કોઈ નવું જ નહીં દેખાતું? ના, કોઈ નવું દેખાતું નહીં. ચમ હું હતું ઉપર? જો ઉપર ઉપર તો ટોપી હે. આ નવું લાયો? ટોપી નવી લે? ઓવા, ઈમો તો હું નવે કરી. જૂની ટોપી તૂટી જાય તો નવી લાવે, એમાં હું નવે કરી કો? એ તો લાંબી પડે તૂટે એટલે. તો તને કોઈ નવું ના લાગ્યું? ના, મને તો કોઈ નવું ના લાગ્યું. હરખે ના આવ્યો? કશું કોઈ હરખ આવે નહીં મને તો. હું દુકાન માંથી લઈ નીકળે ને, હા, તારા મને હરખ કેટલો તો ખબર? હા, ઘણો બધો હરખ હતો. કો મારા છોકરાને ટોપી બતાવ્યો, ગામ વાળાને બતાવ્યો તો બધા રાજી રાજી થઈ જાહે. પણ બધે બધો મારો હરખ છે ને, તમે ગોવાળાને બધાને ભેગા થઈને મારી નો છો કાકા. પણ અમે તો હરખ કોઈ ના રાખવાનો હોય, અમે શાનો હરખ રાખવાનો હોય? હરખ હોવો જોવે. આપણે કોઈક વસ્તુ વસાઈએ નવું તો હરખ ના હોવો જોવે. પણ આ ચો નવું વસ્તુ છે? આ તમે વર્ષોથી પહેરતા જ આવો હો. અલ્યા, પણ આ તો બજારમાંથી નવી લાયા ને ટોપી આજ. પણ એમાં તો હું નવે કરી કો, તૂટી જાય એમાં નવી લાવે, હું નવે કરી કો? હવે મારે મોટી વાત બનાવવી જ પડશે. એ સિવાય કોઈ મને નહીં ગોઠે અને મારા ઘેર કોઈ નહીં આવે અને મારી ટોપીની સરપ્રાઈઝ નહીં થાય. ચમ મોટી વાત બનાવવી પડશે એટલે? હવે મારી વાત અપાય. હા, તારા વચ્ચે જવાનું છે ગોમો. ચમ ગોમો? ગોમો જઈને તારે એમ કહેવાનું છે કે માર કાકો મરી ગયો. ચમ એવું કહેવાનું? તું ગોમો જઈને બધાના ઘેર આવું કહે ને કે માર કાકો મરી ગયા, એટલે બધે બધા વાયકાળ આવશે. બરોબર છે? અને હીરા પૂછીને કે હું કારણે મરી ગયા, તો તારે એની વાત બનાવવાની કે મારા કાકાના રોગ હતો, રોગના કારણે મારા કાકો મરી ગયા. બરોબર, આવું કહેવાનું. બરોબર, એટલે બધે બધા તૈયાર થઈને વાયકાણ આવી જાય મને રોવા માટે. બરોબર છે? અને વાયકાણ આવી અને હીરા એમ કહીને કે પાલચીમાં લઈ રહીએ તો તારે ના પાડવાની. તારે એને એમ કહેવાનું કે મારા કાકાનો રોગ થઈ ગયો છે, આપણે આસદાર છું, તો કે આપણને રોગ થા હા. બરોબર છે? એટલે કે આપણે પાછી મંગાવી નહીં, ખાટલા ઉધી ઉપાડો, સમસનમાં જઈને બાળીને આપણે આવતા રહીએ. બરોબર છે? તારા કોઈ કણ આવે છે આરી વાત કહેવાની. બરોબર છે? એટલે તમે બધા વચ્ચે મને ઉપાડી હેરશો નહીં, એટલે તું ઊભો થઈ જા, હું શીખવાડું તને. ઊભો થઈ જા તું. આ ઊભો થઈ ગયો. હવે ધારો કે આ હું ઊંચો છું. બરોબર? હા, આખો આમ ઊભો રહે. ખાટલો ભય મેળી ચમકશી. મારો વટ પડશે, મારી ટોપી નો વટ પડશે. આ બધું ના કરવાનું હોય એ જ કરવું પડશે. એ સિવાય તો ગામનો કોઈ મોણા આપણા ઘેર નહીં આવે. અને આ કામ તારે કરવું પડશે, કરવું પડશે, કરવું પડશે. મારે જ કરવું પડશે? હા, તારે જ કરવું પડશે. ઉપર એ હારો હું જાઉં. મેં કીધું એમાં ભૂલ ના થવી તું. એ હારો નહીં થાય. હું કીધું એ હા, મારી ટોપી હું નવી લાવ્યો છું. બરાબર છે? એની એન્ટ્રી પડવી જોવા. પડી જાય ઉપડો હાડો એ આ જો. હા, કોઈ આવતું નતું એટલા માટે થઈને મારે હાર્યું કરવું પડ્યું. એક તો આ લાઈ લાઈને મોકળા જેવી ટોપી લઈને આવ્યો અહીં, અને પાછો કે કોઈ ભેગું નતું થતું એટલે મારે આવું કરવું પડ્યું.
હવે મારા તને શું કહેવું લે એલે યાર ગામના બે ત્રણ માણસો ભેગા થયા જ મને એમ કહેતા હતા કે ટોપી ફાટી ગઈ છે નવી લાવવાના પૈસા નહીં ખૂ એટલે મેં એને એમ કીધું તું ભાઈ આવી નવી ટોપી મળતી નહીં એ રહ્યા એમ કહેવા ગયા બીજી ગમે તે ટોપી ચાલે એટલે હું ટોપી હરી લાવ્યો પણ લાઈ લાઈને આ ટોપી પહેરીએ ને તો મોકા જેવા લાગો યાર આવી ટોપી ચો લાવવાની આવતી હતી એટલે ભાઈ અમન ગમે છે ને યાર જેઠાલાલ કોદરું ગમે એટલું કહેડું થાય પણ ફાળ મારવાનું ના ભૂલો હો વાત સાચી છે આ સેવટે રજનું ગજ કરી બીજું કોઈ ના કરી તું ગમે એવડી વાત કરી પણ તારા અહીંયા કોણ આવે લે તું આખો ડાળી રજનું ગજ કરી છે હા કોઈ ભાઈ ના આવે રજનું ગજ નતું આજ હું ટોપી લાવ્યો તો એના માટે બધા ભેગા કરતો હતો પણ પેલા કડવાએ ના પાડી અને પેલા ગોઈનજીએ ના પાડી એ તો નાચમ પાડી ખબર છે ભલે તમે આજ વસ્તુ લાવીને માણસો ભેગા કરતા પણ આમ તમે કોઈ વસ્તુ લાવતા નહીં કોઈ વાત હોતી નહીં તો એ બધાને ભેગા કરી કરીને રજનું ગજ કરતા એટલે પછી રોજ પણ ક્ષેત્રાય લે યા એ તો ભાઈ બોલાય એટલે આબુ ના પડે અને એ નહીં હવે ચોક તમે હાચુકલા મરી જાઓ તો કોઈ આવશે નહીં હજુ તો વાર છે ભાઈ એરે સપન જો હો ને તમારી કોક વાતમાં દમ હોય ને તો કોક આવે ભલા મોણા તમારી વાતમાં કોઈ હોય નહીં કોણ આવે લે કેમ લે દમ નહીં ટાણી આ ટોપી નહીં લે ટોપી નહીં ઘણ ઘણા તો લુગડા ને બધું લાવી તો કોઈ કહેતું નહીં ભલા મોણા ટાણી આ 20 રૂપિયા ની ટોપી લઈને હેડે આવે એમાં તો આખું ગામ ભેગું કરવું જો કે અલ્યા ભાઈ 20 રૂપિયા ની નહીં 200 રૂપિયા ની ટોપી છે લે હો વાંધો ની રિયા અને મારો નિયમ છે હું ગમે તે વસ્તુ ને હું લાવું ને એટલે ગામ વાળાને સરપ્રાઈઝ આપું પણ આ વખત સરપ્રાઈઝ જોવા માટે ભેગા ના થયા એટલા માટે થઈને આ મરવાનું નાટક મારે કરવું પડ્યું જેઠાલાલ આ તો સારું હો ઓનો કોઈ સરકારી નોકરી નહીં મળી નકર આરે આખો ગુજરાત ભેગું કરી લ્યા કરી કરી વાત સાચી છે પણ મારી વાત અબળો હવે સુધરી જો ભલા થઈ ના રત્નગજ કરતા ફરો એ બંધ કરો ના વસ્તીને હેરાન ના કરો યાર શાંતિ દિયા રોટલો ખાવા દે બધા અને આવું આવું કરશો ને તો મરી જાવ કોઈ ભાઈ નહીં આવા વાત કરો હો અલ્યા ભાઈ મરવાના તો સપના જોવા સપના હાલ નહીં મરવાના અમે પણ મરશો તો ખરા જ ને અમર પાટો લઈને આવ્યા હો એ ના અમર પાટો તો કોઈ લઈને આવ્યું નહીં કાબાનું નહીં જવાના તો હી એક દાડું બધાય પણ હાલ શરીર સારું છે ટોપી નવી લાવ્યો તે પહેરીને ફરતા હેડો પણ અમાર જીવન હેરાન ના કરો બરાબર આ નહીં કરું પણ ટોપી કેવી છે હારી છે બસ ચાલ આવી ગયું પહેરીને મોજ કરો એ આવો